હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે છોટાઉદેપુરમાં બની ફિલ્મ કહાની નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને આવેલા શખ્સોએ બનાવટી દરોડા પાડી ખંખેરે લીધા ચાર લાખ રૂપિયા છોટાઉદેપુરના ખટાશ ગામમાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને દરોડા પાડનાર આરોપીને પોલીસે દબોચી લીધો આરોપી વડોદરાના તબીબનો પુત્ર નિશાંત શાહ છે જેણે નકલી ઓફિસર બની નવ દિવસ પહેલા અન્ય પાંચ આરોપી સાથે ખટાશ ગામના ફતેસિંહ રાઠવાના ઘર પર દરોડા પાડ્યા બે કાર અને એક બુલેટ સાથે પહોંચીને ઇન્કમ ટેક્સમાંથી આવ્યા હોવાનું કહી આખા ઘરની તલાશી લેવા લાગ્યા ઘાસચારો પણ ફંફોડી નાખ્યો ઘરમાંથી કુલ ચાર લાખથી વધુ રૂપિયા લઈને તમામ છ આરોપીઓ નાસી છૂટ્યા ફરિયાદ બાદ પોલીસે સીસીટીવીના આધારે કારનો નંબર મેળવ્યો કાર વડોદરાના તબીબની જણાતા ત્યાં પહોંચી તપાસ કરી તબીબના પુત્ર નિશાંતની કડક પૂછપરછ કરતા તેણે સમગ્ર ગુનો કબૂલ્યો આથી પોલીસે તેની ધરપકડ કરી ત્રણ લાખ રૂપિયા જપ્ત કર્યા જ્યારે કે વધુ પાંચ આરોપીઓને દબોચી લેવા માટે કાર્યવાહી શરૂ કરી કરીમાં છ વર્ષ પૂર્ણ કરનારને જ પ્રવેશ મળશે ખુદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સ્પષ્ટા સાથે આ વાત કરી નવી શિક્ષણ નીતિમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની વય છ વર્ષ હોવી ફરજિયાત જ રહેશે વડોદરા પહોંચેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિ લાગુ કરાઈ રહી છે જેમાં આપણે છ વર્ષે જ બાળકોને પ્રવેશ આપીશું બાળકોનું એક વર્ષ બગડશે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે સરકાર પાંચથી છ વર્ષના બાળકો માટે બાળવાટિકા લાવી રહી છે આથી સિનિયર કેજી બાદ બાળકો એક વર્ષ સુધી બાળવાટિકામાં અભ્યાસ કરી શકશે વધુમાં તેમણે કહ્યું કે આ તમામ ઉપાયો છતાં જો કોઈ નાની મોટી સમસ્યા હશે તો નિષ્ણાતો અને વાલીઓ સૌ સાથે મળીને ઉકેલ લાવીશું પણ કોઈ બાળકનું વર્ષ બગડવા નહીં દઈએ છેલ્લા ઘણા સમયથી વાલીઓ આ મામલે ચિંતામાં છે રાજ્યમાં ઠેર ઠેર રજૂઆતો કરીને ધોરણ એકમાં પ્રવેશની વય મર્યાદામાં ઘટાડો કરવાની માંગ ઉઠી હતી જોકે હાલ તો શિક્ષણમંત્રીના નિવેદન બાદ આ માંગણીનો છેદ ઉડી ગયો છે સાબરમતી નદીના પ્રદૂષણ મામલે ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલના પડઘા પડ્યા મેગા લાઇનમાંથી દૂર કરાશે દસ થી વધુ ગેરકાયદેસર કનેક્શન ન્યૂઝ ગુજરાતી ગુજરાતીના અહેવાલ બાદ સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે એમસીએ કરી છે લા આંખ ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડનારા સામે એમસીએ તપાસ શરૂ કરી અને અમદાવાદ મેગા ક્લીન એસોસિએશનની મુખ્ય લાઇનમાં જ દસ થી વધુ ગેરકાયદે કનેક્શન પકડાયા આ ઔદ્યોગિક એકમો લાખો લિટર કેમિકલયુક્ત પાણી ઠાલવે છે પીપળસ દેવ હોટલ સામે મેગાની લાઇનના મેઇન હોલમાં ગેરકાયદે કનેક્શન પકડાયું લાઈનમાં ગેરકાયદે આરસીનું સ્ટ્રકચર જોડીને પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે મનપાની ટીમે અમદાવાદ મેગા ક્લીન એસોસિએશને આવા ગેરકાયદે કનેક્શન જોરડારા સામે આખરી કાર્યવાહી કરવા સૂચના આપી શહેરના સાત ઝોન ઇન્ડસ્ટ્રી ઝોનમાં છે મેગા લાઇન પસાર થાય છે જેમાં ઔદ્યોગિક દૂષિત પાણીનો નિકાસ કરવામાં આવે છે રેડિયાપાડામાં મિલેટ્સ પાર્ટી અવનવી વાનગીઓ લોકોને દાઢે વળગી ડેડીયાપાડાની વિનિયન કોલેજમાં દેશી ચૂલા પર અવનવી વાનગીઓ પકાવવા માટે જામી હરીફાઈ કોલેજના જ વિદ્યાર્થીઓએ ચૂલા પર વિવિધ વાનગીઓ બનાવી હરિફાઈમાં કોદરા કોદરી બંટી નાગલી રાગી બાજરી મોરિયું સહિતના ધાન્યમાંથી બનાવાય છે સ્વાદિષ્ટ વાનગીઓ દેશવાસીઓ પૌષ્ટિક ખોરાક તરફ પાછા ફરે અને મોટા અનાજનો ખોરાકમાં ઉપયોગ કરતા થાય તે માટે પ્રધાનમંત્રી મોદી સતત પ્રયાસ કરી રહ્યા છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આ વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવાઈ રહ્યું છે નર્મદા જિલ્લામાં હલકા ધાન્ય પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે યુવાનોમાં અને આસપાસના લોકોમાં મિલેટ્સને લઈને જાગૃતિ ફેલાય તે માટે અમદાવાદની ગ્રીન હબ દ્વારા ડેડીયાપાડા કોલેજમાં ખાસ હરીફાઈ યોજાઈ જેમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવનારને ઇનામ અપાયા અંબાજીમાં ગબ્બર પર જવાના રસ્તાને ડાયવર્ઝન અપાયો એકાવન શક્તિપીઠના પાટોત્સવને લઈને મંદિર ટ્રસ્ટે તૈયારીઓ શરૂ કરી ગબ્બરમાં આગામી બારથી સોળ ફેબ્રુઆરી સુધી મંદિરનો પાટોત્સવ ઉજવાશે રસ્તો બંધ કરાતા પગપાળા જતા યાત્રિકો અન્ય માર્ગ તરફ વળ્યા કામ પૂર્ણ થયા બાદ માર્ગ પુનઃ ખુલાશે